नमस्कार। भौतिक विज्ञान धोरण 12 प्रकरण 7 सातमू टीचिंग ऑल्टरनेटिंग करंट एटले के प्रत्यावर्ती प्रवाह। आ प्रकरण में आपणे आगळ वधीए। गई वखते आपणे पावर अने पावर फेक्टर ए बे राशि शीख्या हता। हवे आ बे राशि उपर आधारित महत्वना उदाहरणोना दाखला ए पण समझी लईए अने छेल्ले मेटल डिटेक्टर छे एनो पण परिचय मेळवीशुं। जो उदाहरणनो दाखलो सातमो, आमां एवुं कीधुं छे, बे प्रश्नो छे। विद्युत पावरना स्थानांतर एक थी बीजी जग्याएने लई जवा माटे उपयोगमां लेवाता परिपथमां पावर फेक्टरनुं ओछुं मूल्य ट्रांसमिशनमां मोटो पावर व्यय सूचवे छे ए समजावो। એટલે કે જો પાવર ફેક્ટર ઓછો રાખ્યો હોય તો વિદ્યુત શક્તિ છે એ વેડફાય છે, શા માટે એ સમજવાનું છે, બરાબર? જો અહીંયા આવી રીતે તમે જીઈબી કે એવા પાવર સ્ટેશન જોયા હશે, ત્યાંથી આવા મોટા મોટા ઊંચા ટાવર જેવા થાંભલાઓ વડે આવા ઘણા બધા વાયરો દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ સેંકડો કિલોમીટર દૂર વિદ્યુત શક્તિ પહોંચાડવામાં આવે છે, બરાબર? એસી વિદ્યુત છે એ આ રીતે આપણે વાપરીએ, તો એમાં પાવર ફેક્ટર છે એનું જો ઓછું મૂલ્ય હોય તો વિદ્યુત શક્તિ છે એનો ઘણો બધો વ્યય થાય, બરાબર? એ આપણે સમજવાના છીએ. બીજું, પરિપથમાં યોગ્ય કેપેસિટન્સવાળા કેપેસિટરનો ઉપયોગ કરીને ઘણીવાર પાવર ફેક્ટરમાં સુધારો કરી શકાય છે એ પણ આપણે સમજવાના છીએ કે આ જે વ્યય છે એ ઘટાડવો હોય તો કેપેસિટર જોડી અને વ્યય ઘટાડી શકાય એનો ઉપાય છે. તો આ પહેલો પ્રશ્ન છે એનો જવાબ આપણે મેળવીએ. જો આપણે આગળ થિયરીમાં આવું સાબિત કરેલું કે એસી વિદ્યુત હોય એમાં સરેરાશ પાવર પી બરાબર આઈ ઇન્ટુ વી ઇન્ટુ કોસ ફાઈ, આ કોઈ પણ ક્રમમાં આપણે લખી શકીએ, બરાબર? આ ત્રણ રાશિનો આ ગુણાકાર છે એસી વિદ્યુત પાવર, સરેરાશ પાવર. આઈ એટલે વિદ્યુત પ્રવાહ, વી એટલે એસી વિદ્યુત સ્થિતિમાન, અને આ બંને આરએમએસ મૂલ્યો છે એમ જ માનવાનું. એટલે આઈ છે એ આઈઆરએમએસ છે અને વી છે એ વીઆરએમએસ છે, અને કોસ ફાઈ એમાં ફાઈ છે એ આઈ અને વી વચ્ચેનો ખૂણો છે, બરાબર? એને આપણે પાવર ફેક્ટર પણ કહીએ છીએ, અને ફાઈને કડા કહીએ છીએ અથવા ફેઝ કહીએ છીએ. તો જો આ પી નું સૂત્ર છે આ તમને યાદ હશે જ. હવે આમાં આપણે એવું કહી શકીએ કે આપેલા વોલ્ટેજે ઈચ્છા મુજબનો આપેલ પાવર મોકલવા માટે જો પાવર ફેક્ટર ઓછો હોય તો તેને અનુરૂપ પ્રવાહમાં વધારો કરવો જોઈએ. એટલે કે જો આપણે પાવર ફેક્ટર ઓછો રાખ્યો હોય તો પ્રવાહ વધારે રાખવો પડે, અથવા પ્રવાહ વધારવો હોય તો પાવર ફેક્ટર ઘટાડવો પડે તો પ્રવાહ અચળ રહે, બરાબર? આપણે હમણાં ડિટેલમાં સમજીએ છીએ. પરંતુ પ્રવાહમાં વધારો કરતા ટ્રાન્સમિશન દરમિયાન પાવર વ્યય ખૂબ વધી જાય છે, કારણ કે પાવર વ્યય છે એ જુલુસમાં આઈ સ્ક્વેર આર પ્રમાણે એ ગણાતી હોય છે. જો હવે પાવર વધુ મોકલવો આપેલા કેબલમાં, આ કેબલ ફિક્સ હોય છે એટલે એનો અવરોધ પણ ફિક્સ હોય, બરાબર? મોટે ભાગે વોલ્ટેજ પણ આપણે આમાં ફિક્સ જ રાખેલા હોય છે. અને આગળ આપણે શીખી ગયા કે પાવર વ્યય ઘટાડવો હોય તો વોલ્ટેજ ઊંચા રાખવા પડે, એટલે આ બહુ હાઈ વોલ્ટેજે પાવરનું પ્રસારણ થતું હોય, એટલે વી પણ અચળ અને ઊંચા છે એમ માની લો, બરાબર? હવે આપણા હાથમાં બે રાશિ છે આઈ અને કોસ ફાઈ. જો હવે આઈ વધારીએ તો આઈ સ્ક્વેર આર પ્રમાણે ઉષ્માના કારણે વ્યય વધી જાય, અને વળી આઈ વધારીએ તો કોસ ફાઈ ઘટાડવું પડે, તો આ ઉપાય બરાબર નથી. બીજો ઉપાય એ છે કે કોસ ફાઈને વધારીએ આપણે તો આઈ ઘટાડી શકાય. જો કોસ ફાઈ વધારીએ અને આઈ એ પ્રમાણે ઘટાડીએ તો પાવર એટલો જ રહે, પણ સામે ફાયદો શું થાય? આઈ ઘટવાથી આઈ સ્ક્વેર આર છે એનું મૂલ્ય ઘટી જાય, એટલે કે જૂલ ઉષ્મા સ્વરૂપે થતો વ્યય ઘટી જાય અને પાવર એટલો ને એટલો જ મોકલી શકાય. તો શોર્ટ ટેકનિક એટલી જ છે કે પાવરનું પ્રસારણ કાર્યક્ષમતાથી કરવું હોય તો કોસ ફાઈનું મૂલ્ય ઊંચું રાખવું જોઈએ અને આઈનું મૂલ્ય એ પ્રમાણે નીચું કરવું જોઈએ, અને વી છે એ મેક્સિમમ રાખવું જોઈએ. જો આ બાબત આપણે આ રીતે પણ સમજી શકીએ, આઈ વધારવાથી આઈ સ્ક્વેર આર વધી જાય જેથી ઉષ્મા સ્વરૂપે વ્યય
વધી જાય, બરાબર. એક રસ્તો આ હતો આઈ વધારવાનો, પણ એમાં તકલીફ ઊભી થાય. તો બીજો રસ્તો આ છે, કોસ ફાઈ વધારવાથી આસાનીથી પી વધારી શકાય, કારણ કે કોસ ફાઈ વધારવાથી ટ્રાન્સમિશન લાઇનનો લાઇનના આરનો આઈનો ફેઝર ઘટશે, બરાબર. એટલે આઈનો ફેઝર ઘટવાથી આ જે ઉષ્મા સ્વરૂપે જે વ્યય થતો હતો એ ઘટી જશે અને પાવર છે એનું મૂલ્ય એટલું ને એટલું રહેશે. એટલે કોસ ફાઈ છે એ વધારવો એ આપણા માટે સૌથી અસરકારક ઉપાય છે, એવું આપણે તારણ કાઢી શકીએ આના ઉપરથી. જો હવે બીજું કે કોસ ફાઈ છે એ વધારવો હોય તેની ટેકનિક શું, કયો ઉપાય અજમાવવો પડે, તો આ બીજો જે પોઈન્ટ આપ્યો છે કે યોગ્ય કેપેસિટન્સવાળા કેપેસિટરનો ઉપયોગ કરવાનો. હવે એ કેવી રીતે કરાય એ સમજીએ બી વિભાગમાં. ધારો કે પરિપથમાં પ્રવાહ વોલ્ટેજ કરતાં કડામાં ફાઈ જેટલો પાછળ છે, એટલે જે જીઈબી કે એવું પાવર સ્ટેશન હોય એમાં પહેલાં શું કરી દેવાનું, આપણે જે પ્રવાહ છે એને કડામાં ફાઈ જેટલો પાછળ રાખવાનો. તો પાવર ફેક્ટર છે કોસ ફાઈ બરાબર આર ભાગ્યા ઝેડ, પરથી જો ઝેડનું મૂલ્ય આર જેટલું લગભગ મેળવીએ તો પાવર ફેક્ટર લગભગ એક થઈ જાય. જો આ બંને સરખા થઈ જાય તો પાવર ફેક્ટર છે એક થાય. હવે બીજું આ કોસ વિધેય, કોસ વિધેયનું વધુમાં વધુ મૂલ્ય એક હોય અને ઓછામાં ઓછું ઝીરો હોય, તો આપણે એવો પ્રયત્ન કરવો પડે કે કોસ ફાઈનું મૂલ્ય શક્ય એટલું વધુ મળે, આદર્શ રીતે એક, પણ એક એ શક્ય નહીં બને તો એકની શક્ય એટલું નજીક લાવવું જોઈએ. અને ઝીરો તો લવાય જ નહીં, જો ઝીરો કરીએ તો પાવર જ ઝીરો થઈ જાય, બરાબર, વિદ્યુત શક્તિ આગળ પહોંચે જ નહીં. એટલે આનું મૂલ્ય એકની નજીક આપણે થાય એવા પ્રયત્નો કરવા પડે. તો આર જેટલું લગભગ મેળવીએ તો પાવર લગભગ એક થાય, એટલે કે ઝેડનું મૂલ્ય આર જેટલું કરીએ તો પાવર લગભગ એક થઈ જાય અને મહત્તમ થાય, બરાબર. એટલે આ સૂત્રનું મહત્તમ મૂલ્ય આપણે મેળવી શકીએ બહુ આસાનીથી. પાવર ફેક્ટરમાં સુધારો ફેઝર ડાયાગ્રામની મદદથી થઈ શકે. હવે આ જે પ્રવાહ છે ફાઈ જેટલો પાછળ રાખ્યો, બરાબર, અને પાવર મેક્સિમમ મેળવવો હોય તો ઝેડનું મૂલ્ય લગભગ આર જેટલું કરવું પડે. તો હવે આ આખી ટેકનિક છે એ ફેઝર ડાયાગ્રામથી સોલ્વ થશે, આખું શું કરવાનું છે. જો હવે આપણે સમજીએ, ધારો કે આઈ પરસ્પર લંબ ઘટકોમાં વિભાજિત કરીએ કે આઈપી એ લાગુ પાડેલ વોલ્ટેજની દિશામાં સમાંતર ઘટક છે અને આઈક્યુ એ વોલ્ટેજને લંબ દિશામાં ઘટક છે. જો આ તમને હું ફેઝરથી બતાવું છું, પહેલાં તો ધારો કે આ પ્રવાહ છે માની લો, અને ફેઝર ડાયાગ્રામમાં એ આ રીતે દર્શાવેલો છે. ફેઝર ડાયાગ્રામમાં આપણે આર પરિપથ હોય માત્ર તો વોલ્ટેજ અને પ્રવાહ એક જ કડામાં હોય. હવે આ જે પોઈન્ટ લખ્યો છે એ પોઈન્ટ પ્રમાણે આપણે આગળ ચર્ચા એવી કરી કે પાવર સ્ટેશનમાં પ્રવાહને ફાઈ જેટલો પાછળ કરી દેવામાં આવે. તો ધારો કે પ્રવાહને આપણે ફાઈ જેટલો પાછળ કરી દીધો વોલ્ટેજ કરતાં. હવે પ્રવાહ પાછળ થશે પણ એનું મૂલ્ય નથી ઘટ્યું, બરાબર. આઈએમ તો છે જ, પણ એનું અસરકારક મૂલ્ય એટલે કે એનો વોલ્ટેજને સમાંતર જે ફેઝર રહ્યો આઈપી એનું મૂલ્ય આઈ કરતાં ઓછું મળશે. અને બીજો એક ઘટક આ મૂલ્ય ઘટ્યું તો એ આના ભોગે ઘટ્યું છે આઈક્યુ, બરાબર. આ જે ઘટક રહ્યો વોટલેસ છે, આ ઘટકના કારણે વિદ્યુત શક્તિ છે એ પાવર વિહીન થઈ જશે, વોટલેસ એવું કહેવાય. એટલે આનું કોઈ મહત્વ નથી. ઉપરથી આ ઘટક મળવાથી આપણે વ્યય થતો પાવર છે ઘટાડી શકીશું, બરાબર. તો આ ફેઝર ડાયાગ્રામ થયો. હવે આ છે એમનેમ તો મળી ના શકે, અથવા આને આપણે સંતુલિત કરવું પડે કોઈ ટેકનિક વાપરીને. તો આપણે એના માટે શું કરીશું, જો પહેલાં તો આઈક્યુ ને વોટલેસ ઘટક કહે, કારણ કે વોલ્ટેજના ઘટકને અનુરૂપ પાવર વ્યય થતો નથી અથવા તો ટ્રાન્સમિશનમાં આનો કોઈ રોલ નથી. આઈપી છે પાવર ઘટક છે, આટલો પાવર આ જે આઈપી મળે એને અનુરૂપ પાવર આગળ વધશે તે પાવર ઘટક છે, કારણ કે તે વોલ્ટેજ સાથે સમાન કડામાં છે આની સાથે, અને તેને અનુરૂપ પરિપથમાં પાવર વ્યય થાય છે અથવા તો પ્રસારણ થાય છે. જો પાવર ફેક્ટર સુધારવો હોય તો કડામાં પાછળ રહેલા વોટલેસ પ્રવાહ આઈક્યુ એટલે આ ને તેના જેટલા જ અને કડામાં આગળ રહેલા વોટલેસ પ્રવાહ આઈક્યુ ડેશ વડે તટસ્થ કરવો પડે, એટલે કે આ ઘટક. તો આને સંતુલિત કરે એવો કોઈ બીજો વોટલેસ ઘટક
એની વિરુદ્ધમાં લાવવો પડે તો આ બંને એકબીજાને કેન્સલ કરે અને ફક્ત આપણને આઈપી મળે, અને આઈપી એ મળશે એ પાછો આઈ કરતા ઓછો મળશે. બરાબર, મેઇન ફાયદો અહીંયા આ છે કે આઈપીનું અસ્તિત્વ પણ રહે અને આઈક્યુ દૂર થઈ જાય અને આઈપી પાછો આઈ કરતા ઓછો મળે. તો એવું કરવા માટે શું કરવાનું? આમ કરવા માટે યોગ્ય મૂલ્યના કેપેસિટરને સમાંતરમાં જોડવો પડે જેથી આઈક્યુ અને આઈક્યુ ડેશ એકબીજાની અસર નાબૂદ કરે તથા પાવર પી અસરકારક રીતે આઈપી ઇન્ટુ વી જેટલો થઈ જાય. બરાબર, જો આ બંને એકબીજાને અહીંયા નાબૂદ કર્યા છે એ ચોથી આકૃતિમાં દર્શાવ્યું છે, અને હવે આપણને માત્ર આઈપી મળશે. હવે આખી પ્રક્રિયા જો પહેલા હતું આઈપી, આઈપીની લંબાઈ વધારે હતી, વી તો અચળ જ હતું અને આઈપી વધુ હતો. એના સાપેક્ષમાં ચોથી આકૃતિ જુઓ, આઈપી છે એ ઘટી ગયું છે. બરાબર, એ ઘટ્યું કોના કારણે? આઈક્યુ ડેશના કારણે. એટલે કે કેપેસિટર જોડવાથી આપણે આઈપીનું રૂપાંતર નાના આઈપીમાં કરી શક્યા. હવે આઈપીનું મૂલ્ય ઘટ્યું અને વી એટલો છે, પણ વી ગુણ્યા આઈપી છે એ જે પાવર લોસ છે, બરાબર, એટલે કે ઉષ્મા સ્વરૂપે વેડફાતો પાવર આપણે આ રીતે ઘટાડી શકીએ. જો હવે ઉદાહરણ નંબર 8 સમજીએ. એક LCR શ્રેણી AC પરિપથ આપેલો છે, એમાં વોલ્ટેજ છે VRMS 283 વોલ્ટ છે, સોરી અહીંયા 283 મહત્તમ મૂલ્ય એવું આપેલું છે. બરાબર, એટલે આ VM છે, અને 50 હર્ટ્સ આવૃત્તિવાળો સાઇન પ્રકારનો વોલ્ટેજ લાગુ પાડેલો છે. જો R બરાબર 3 ઓહ્મ, V બરાબર 25.48 mH અને C બરાબર 796 μF છે, તો આ 4 પ્રશ્નોના જવાબ શોધવાના છે. પરિપથનો ઇમ્પીડન્સ કેટલો, સ્ત્રોત્ર વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કડાનો તફાવત કેટલો, પરિપથમાં વ્યય થતો પાવર અને પાવર ફેક્ટર શોધો. જો ઘણા દાખલામાં આવી રીતે સ્પષ્ટ રીતે લખેલું હોય મહત્તમ મૂલ્ય તો એને મેક્સિમમ ગણવાનું, અને આવું ના લખ્યું હોય તો એ RMS સમજવાનું. હવે અહીંયા VM એ 283 વોલ્ટ છે. બરાબર, આ ખાસ સમજો, VM છે, ભૂલ ના થવી જ જોઈએ. આવૃત્તિ ન્યૂ અથવા F બંને રીતે દર્શાવે, 50 હર્ટ્સ. જો આવૃત્તિ ના આપી હોય તો આપણે એમનેમ 50 હર્ટ્સ લઈ શકીએ. અને R બરાબર 3 ઓહ્મ છે, આ બધી વિગતો આપી છે અહીંયા દર્શાવી દેવાની. હવે પરિપથનો ઇમ્પીડન્સ LCR શ્રેણી AC પરિપથ, એના માટે Z એ આપણે આગળ થિયરીમાં સાબિત કરેલું છે, સૂત્ર લખી દેવાનું. હવે કિંમતો મૂકતા જઈએ તો પહેલાં તો ઓમેગા L આની જરૂર પડશે, તો ઓમેગા L ને અલગ શોધી લઈએ, 2π ν L. તો આ બધા આંકડાઓ આપેલા જ છે, કિંમતો મૂક, 2π એટલે 3.14, ન્યૂ આપ્યું છે 50, અને L આ મિલીમાં આપ્યું છે, એને મિલી દૂર કરી અને હેનરીમાં ફેરવો હોય તો 10⁻³ વડે ગુણી નાખવાનું. જો આ જે કંઈ મળ્યું એને કેલ્ક્યુલેટર કે લોગ ટેબલથી ગણી નાખો તો જવાબ આવશે ઓમેગા L બરાબર 8 ઓહ્મ. બરાબર, આ શું મળ્યું? ઇન્ડક્ટરનું રિએક્ટન્સ મળ્યું. હવે જ રીતે કેપેસિટીવ રિએક્ટન્સ 1/ωC, આને XC પણ કહેવાય, XCનું મૂલ્ય આ XL છે. તો એ જ રીતે આ જેવી રીતે ગણ્યું એ જ રીતે અહીંયા કિંમતો મૂકતા જાઓ, 1/2 × π × ν અને C બરાબર, C નું મૂલ્ય અહીંયા આપેલું છે 796 μ, માઇક્રો એટલે 10⁻⁶ ફેરેડેમાં ફેરવવું હોય, સાદુરૂપ આપો તો જવાબ આવશે 4 ઓહ્મ. હવે સમીકરણ આ જે છે 1, એમાં આ બંનેની કિંમતો મૂકી દો અને સાદુરૂપ આપો. જો R બરાબર 3 એનો વર્ગ એટલે 9, ઓમેગા L કેટલું મળ્યું? 8 બરાબર, અને આ 4, 8 ઓછા 4 એનો વર્ગ એટલે 4નો વર્ગ એટલે 16, 16 ને 9 25 એનું વર્ગમૂળ એટલે 5. તો આ પરિસ્થિતિમાં આ જે પરિપથ છે એનો ઇમ્પીડન્સ, બરાબર, અસરકારક AC અવરોધ કહી દો અથવા ઇમ્પીડન્સ એ 5 ઓહ્મ મળ્યો. હવે આપણે B સમજીએ, સ્ત્રોત્ર વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કડા તફાવત. તો કડા તફાવત ફાઈનું આ સૂત્ર યાદ રાખવાનું, અને એના ઉપરથી ફાઈ શોધવો હોય ટેન ઇન્વર્સ કરવું પડશે. XC XL આગળ શોધી લીધા, આર આપેલો છે, આ કિંમતો મૂકી અને ટેન ઇન્વર્સ તમારે નેચરલ ટેનમાં જોવાનું લોગ ટેબલમાં,
બરાબર, અથવા સાયન્ટિફિક કેલ્ક્યુલેટર એ ખાલી પ્રેક્ટિસ કરતા હોઈએ ત્યારે ગણી શકાય, પણ પરીક્ષામાં એ અલાઉ નથી. તો આપણે નેચરલ લોગ થી તમે આ જોઈ શોધી શકો. તો -53.1 ડિગ્રી. ફાઈ ઋણ છે તેથી વોલ્ટેજ કરતા પરિપથનો પ્રવાહ પાછળ છે એમ કહી શકીએ. હવે સી, વ્યય થતો પાવર એ આપણે સમજીએ. પરિપથમાં વ્યય થતો પાવર એ જૂલ ના નિયમ પ્રમાણે પી બરાબર આઈ સ્ક્વેર આર, અને એમાં પહેલા આપણે આઈ શોધવો પડશે. તો આઈ બરાબર આઈ એમ અપોન રૂટ ટુ બરાબર, અને આઈ એમ બરાબર વી એમ અપોન ઝેડ, અને ઝેડ આપણે શોધી લીધો આગળ. તો આમાં કિંમતો મૂકો, વી એમ આપેલું છે, ઝેડ આપણે શોધ્યો રૂટ ટુ, એનું મૂલ્ય 1.414. આ બધું સાદુરૂપ આપવાથી 40.સમથિંગ એમ્પિયર, એટલે અંદાજે 40 એમ્પિયર કહેવાય આને. હવે શોધવાનું છે પી, તો પી માં આ આઈ ઉપરથી આઈ સ્ક્વેર લખી દઈએ. તો 40² × 3 સાદુરૂપ આપીશું તો 4800 વોટ મળશે બરાબર. અને છેલ્લું પાવર ફેક્ટર. તો પાવર ફેક્ટર એટલે કોસ ફાઈ, ફાઈ એટલે કડા, અને કોસ ફાઈ એટલે પાવર ફેક્ટર, આ યાદ રાખજો. તો કોસ ફાઈ એ ફાઈ ઉપરથી મળી જશે. જો આ પણ તમારે લોગ ટેબલમાં જે કોસ વાળું જે ટેબલ હોય એમાં જોવાનું, નેચરલ કોસાઇનમાં, અને કોસ ફાઈ છે શોધી લેવાનું, તો 0.6 મળે. તો પાવર ફેક્ટર છે 0.6, જો આનો એકમ ના હોય. તો આપણે ઉદાહરણ 8 ગણ્યું, એના ઉપર આધારિત જ આ ઉદાહરણ 9 છે બરાબર. એની એ જ રકમ છે, પ્રશ્નો જુદા છે. 283 વોલ્ટ મહત્તમ મૂલ્ય, 50 હર્ટ્ઝ આવૃત્તિ, સાઇન પ્રકારનો વોલ્ટેજ LCR શ્રેણી પરિપથને લાગુ પાડેલ છે, જેમાં R બરાબર 3 ઓમ, L બરાબર 25.48 મિલી હેનરી, C બરાબર 796 માઇક્રોફેરેડે. તો ધારો કે સ્ત્રોતની આવૃત્તિ બદલી શકાય એ માની લઈએ. અને બે પ્રશ્ન છે કે અનુનાદની સ્થિતિએ સ્ત્રોતની આવૃત્તિ કેટલી હશે, એ પ્રશ્નનો જવાબ મેળવવાનો. અને બીજું, અનુનાદની સ્થિતિએ ઇમ્પીડન્સ, પ્રવાહ અને વ્યય થતા પાવરની ગણતરી કરો. તો આ બે પ્રશ્નના જવાબ અને એના પેટા પ્રશ્નોના જવાબ આપણે મેળવવાના છે. તો પહેલા તો જો આ જે કંઈ વિગતો આપી છે એ બધી વિગતો આપણે દર્શાવી દેવાની. VM છે, આવૃત્તિ ન્યૂ છે, અવરોધ છે, ઇન્ડક્ટન્સ છે બરાબર, અને કેપેસિટન્સ. આ બધી બાબતોની રજૂઆત કરી અને પછી દાખલો ગણવાનો. હવે પહેલો પ્રશ્ન, અનુનાદની સ્થિતિ આવૃત્તિ કેટલી. તો અનુનાદ થાય ત્યારે આપણે જાણીએ છીએ આવૃત્તિનું સૂત્ર, કોણી આવૃત્તિ બરાબર 1/√LC થાય. અને સીધી આવૃત્તિ શોધવી હોય તો સીધી પણ મળે. તો ન્યૂ જીરો કે એફ જીરો બરાબર 1/2π√LC એમ પણ તમે ગણી શકો બરાબર. તો પહેલા આપણે આટલું ગણીએ અને પછી ન્યૂ જીરો શોધીએ અથવા ન્યૂ આર શોધીએ. તો પહેલા આ શોધી લઈએ. તો આ આમાં જો એલ અને સી છે એની સીધી કિંમતો મૂકવાની, આ મિલી અને માઇક્રોને ખાસ ભૂલવાના નહીં, ફેરવવાના. એ બધું મૂકતા અને કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપી દેવાનું. આ બધા સ્ટેપ પરીક્ષામાં દર્શાવવા જરૂરી છે. તો ઓમેગા જીરો, કોણીય આવૃત્તિ અનુનાદ વખતની, બરાબર 222.1 રેડિયન પ્રતિ સેકન્ડ, એ આપણે નક્કી કરી શકીએ. અને અનુનાદ થાય ત્યારે આવૃત્તિ, તો ન્યૂ આર, આર એ રેઝોનન્સ અથવા તો અનુનાદ માટે દર્શાવેલો, ન્યૂ આર બરાબર ઓમેગા જીરો અપોન 2π. જો આમાં શું કર્યું છે, આ જે મળ્યું એને ખાલી 2π વડે ભાગ્યું જ છે, બીજું કંઈ કર્યું નથી આમાં. તો આને 2π વડે ભાગતા એટલે 2 × 3.14, તો જવાબ આવશે 35.36 હર્ટ્ઝ. રાઉન્ડ ફિગર કરીએ તો 35.4 હર્ટ્ઝ. તો આ શું મળ્યું, અનુનાદ થાય ત્યારે આવૃત્તિ મળી, ન્યૂ આર એટલે રેઝોનન્સ ફ્રીક્વન્સી છે. હવે બીજું, અનુનાદ થાય ત્યારે ઇમ્પીડન્સ ઝેડ એ અવરોધ આર જેટલો થાય આપણે જાણીએ છીએ. આ બંને પરસ્પર સાથે જ હોય, અનુનાદ થાય તો ઝેડ અને આર સરખા થઈ જાય, અને આર અને ઝેડ સરખા થયા હોય તો એ અનુનાદ થયું છે એમ આપણે કહી શકીએ. તો આપણે બીજા પ્રશ્નનો જવાબ છે અહીંયાથી સ્ટાર્ટ કરવાનો. તો માટે ઝેડ બરાબર આર બરાબર અહીંયા આપ્યું છે 3 ઓમ, તો એ લખી શકીએ. અને અનુનાદ વખતે RMS પ્રવાહ, તો એ IRMS બરાબર VRMS અપોન ઝેડ, આ ઓમનો નિયમ જ થયો. અને એમાં પાછું લખી શકીએ
के वी एम आर एम एस ऊपर थी वी एम अपॉन रूट टू लखी सकाय, तो वी एम अपॉन रूट टू इंटू जेड बराबर। तो आ किमतो बधी छे ज आपणी पासे, खाली मूकी देवानी। वी एम 283 अहीं आपेलू छे, जेड छे ए आर जेटलो, त्रण लई ले, रूट टू छे ए मळी जाय केल्क्युलेटर थी। तो सादुरूप आपशो तो राउंड फिगर मळशे 66.7 एम्पियर आई आर एम एस नुं मूल्य। અને અનુનાદ થાય ત્યારે જે પાવર વ્યય થશે એ પાવર વ્યય છે આઈ આર એમ એસ જે મળ્યું એનો સ્ક્વેર કરીને આર વડે ગુણી નાખવાનું। તો જો આઈ આર એમ એસ સ્ક્વેર ઇન્ટુ આર, તો આનો વર્ગ અહીં દર્શાવ્યો ગુણ્યા આર, આર એ 3 ઓમ છે, તો આટલું સાદુરૂપ આપો તો જવાબ આવશે 13.35 કિલો વોટ। આ 10^3 ને આપણે કિલો વડે દર્શાવી દીધી। જો હવે અહીંયા એક અગત્યનો મુદ્દો છે, નોંધવા જેવો છે, ઉદાહરણ 8 અને ઉદાહરણ 9 એક જ રકમ હતી, પણ આગળના ઉદાહરણમાં જે પાવર વ્યય હતો અનુનાદ વગર એના કરતા અહીંયા પાવર વ્યય વધુ છે, એ ખાસ નોંધો। તો આ રીતે દાખલા ગણવાના। જો હવે આપણે એક પ્રેક્ટિકલ વસ્તુ સમજીએ કે આ જે કંઈ શીખ્યા એ બધું થિયરી હતી, એનો વ્યવહારમાં ક્યાં ઉપયોગ થાય છે અને તમે જાતે શું કરી શકો એ હું તમને હવે બતાવી રહ્યો છું। જો અહીંયા એક ફોટો દર્શાવ્યો છે, તમને આમ તો ખ્યાલ આવતો હશે આ શેનો ફોટો છે, આ કોઈક એરપોર્ટનો ફોટો એવું લાગે છે બરાબર, એન્ટ્રી વખતે અથવા એક્ઝિટ વખતે ની આ પરિસ્થિતિઓ એવું તમને અંદાજ આવતો હશે। અને અહીંયા જે હું તમને બતાવવા માંગુ છું એ છે મેટલ ડિટેક્ટર્સ। જો અહીંયા તમે જુઓ કઈ કઈ જગ્યાએ એ છે, તો પહેલા તો એક અહીંયા છે, આ જે દરવાજા આકારનું જે સ્ટ્રક્ચર દેખાય છે ગેટ જેવું, એ મેટલ ડિટેક્ટર છે, એ તમે જોયું જ હશે ક્યાંક। પછી બીજું જો આ જે સિક્યુરિટી છે એના હાથમાં જે દેખાય છે એ પણ મેટલ ડિટેક્ટર છે। પછી અહીંયા લગેજ છે એમાં કોઈ મેટલની વસ્તુ છે કે નહીં ચેક કરવા માટેનું આ આવું ટનલ ટાઈપનું આ ડિટેક્ટર છે, એમાંથી વસ્તુઓ બેલ્ટ ઉપર પસાર થાય અને એનું સ્કેનિંગ થાય। અને ચોથું અહીંયા પણ છે એક નાનકડું, અને કદાચ આ વ્યક્તિ છે સિક્યુરિટી, એ હાથથી પણ આ વ્યક્તિને મેટલ ડિટેક્ટર વડે સ્કેન કરી રહી છે। તો જો આ રીતે એરપોર્ટ ઉપર આનો વ્યાપક ઉપયોગ થતો હોય બરાબર, અને બીજી ઘણી જગ્યાએ જ્યાં સેફટીની કે સિક્યુરિટીની વધારે જરૂર હોય અને આવા હથિયારો કે મેટલની વસ્તુઓ એ દાણ ચોરી થતી હોય સોનાની કે વગેરે, ત્યાં પણ આનો ઉપયોગ બહુ બહોળા પ્રમાણમાં થાય। બીજી ખોવાયેલી વસ્તુઓ છે એ પણ શોધવી હોય, કોઈ ગ્રાઉન્ડમાં આપણી ચાવી ખોવાઈ ગઈ હોય અને એ પાછી ધૂળમાં ડટાઈ ગઈ હોય, તો આપણે મેટલ ડિટેક્ટરથી એને આસાનીથી શોધી શકીએ। તો મેટલ ડિટેક્ટર છે એ આગળ જે કંઈ આપણે શીખ્યા એલસી અનુનાદ એલસીઆર પરિપથ એનો આ પ્રેક્ટિકલ અથવા તેનો ઉપયોગ છે એ હવે તમને બતાવી રહ્યો છે। જો ઉદાહરણ 10 આ જ બાબતની ચર્ચા કરેલી છે, કોઈ એરપોર્ટ પર સુરક્ષાના કારણોસર મેટલ ડિટેક્ટરના દરવાજામાંથી એક વ્યક્તિ પસાર થાય છે, જો તે કે તેણીના પાસે કોઈ ધાતુની બનેલી કોઈ વસ્તુ હોય, આ વસ્તુ તરીકે કોઈ ઘાતક હથિયાર હોઈ શકે અથવા કોઈ કિંમતી ધાતુ પણ હોઈ શકે અથવા તો એરપોર્ટે પ્રતિબંધિત કરેલી એવી કોઈ મેટલની વસ્તુ પણ હોઈ શકે, તો મેટલ ડિટેક્ટર ધ્વનિ ઉત્સર્જિત કરે છે। આ ડિટેક્ટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે એ હવે સમજવાનું છે। જો હવે તમે બહુ સારી રીતે સમજી શકો એટલે અહીંયા એની થિયરી, એનું કાર્ય અને આ બધા ફોટા છે એના વડે પણ હું તમને બતાવી રહ્યો છું। જો અહીંયા એક મેટલ ડિટેક્ટર બતાવેલું છે, આ વ્યક્તિના કપડાની અંદર કોઈ ગન કે એવું હથિયાર જો છુપાવેલું હોય, તો હવેના આધુનિક મેટલ ડિટેક્ટરમાં એ કઈ જગ્યાએ છુપાવેલું છે ત્યાં જ લાઇટ થતી હોય બરાબર, તો આ જગ્યાએ ને આ જગ્યાએ લાઇટ ઇન્ડિકેટ કરશે કે અહીંયા કોઈ મેટલની વસ્તુ છુપાવેલી છે। પછી એરપોર્ટ ઉપર આવું બેલ્ટ હોય છે, બેલ્ટમાં આ રીતે જો અહીંયા મેટલની વસ્તુ ત્યાં પહોંચશે તો અહીંયા લાઇટ થશે બરાબર, અને નહીં હોય તો એ એમનેમ નીકળી જશે। પછી ઘણીવાર આવી રીતે રેતીમાં કોઈ વસ્તુ ખોવાઈ ગઈ હોય કે શોધવી હોય, તો આવા ખાસ પ્રકારના મેટલ ડિટેક્ટર પણ વપરાય છે, જ્યાં મેટલની વસ્તુ નીચે આવે તો આપણને કાનમાં બીપ બીપ અવાજ સંભળાય છે અને લાઇટ વડે પણ ઇન્ડિકેટ કરે છે।
कोई व्यक्ति ना कपड़ा नी अंदर कोई हथियार के छुपावेल हो तो हेन्डी मेटल डिटेक्टर पण वपराय छे, जेमा आवा गेट नी जरूर पड़ती नथी, पण हाथ वड़े ज आवी रीते बॉडी स्कैन करी अने आपणे मेटल नी वस्तु ने पकड़ी सकीए। तो जो आ बधा एना प्रेक्टिकल उपयोग हता। हवे समझो एसी परिपथ में थता अनुनादना सिद्धांत उपर मेटल डिटेक्टर कार्य करे। तो मेटल डिटेक्टर नो सिद्धांत शू छे? अनुनाद नो सिद्धांत, एलसी परिपथ नो। टूंक में आनी अंदर कैपेसिटर ने इंडक्टर एनी अंदर अनुनाद जे थाय छे विद्युत नो एना सिद्धांत उपर कार्य करे। ज्यारे तमे मेटल डिटेक्टर में ना दरवाजा मांथी पसार थाओ त्यारे हकीकत में तमे घणा मोटा आटा धरावती कोईल मांथी पसार थाओ छो। आनी अंदर एक खूब मोटी कोईल बनावेली होय, बराबर, ए आम पण मूकी शकाय ने आम पण मूकी शकाय, अथवा अहींया नानी नानी घणी कोईल, ए अलग अलग रचनाओ छे, पण टूंकमां आपणे कोईलना संपर्कमां आवीए। कोईल ने पहलेथी ज ट्यून करेल कैपेसिटर साथे जोड़ेली होय, ए जे कोईल छे एने आनी अंदर परिपथ होय एनी साथे ट्यून करेलू कैपेसिटरे पहलेथी जोड़ेलू होय, जेथी परिपथ अनुनादनी स्थितिमां ज होय, बराबर। आ बधा डिटेक्टरमां अनुनादनी स्थितिमां रहेलो परिपथ होय, ज्यारे एना संपर्कमां कोई धातुनो टुकड़ो आवे त्यारे इंडक्टरनो इम्पीडन्स बदलाई जाय, बराबर, एटले अनुनादनी स्थिति बदलाय छे, परिणामे परिपथमां प्रवाहमां नोंधपात्र फेरफार थाय छे। અને પ્રવાહમાં થતો આ ફેરફાર છે એની અંદર ઇલેક્ટ્રોનિક એલારામ અથવા તો લાઇટ ઇન્ડિકેટર ગોઠવેલું હોય અથવા એવું કોઈ સેન્સર હોય છે જે આ ફેરફારને નોંધી આપે છે અને આપણને ખબર પડે છે કે એમાં કોઈ મેટલની વસ્તુ એ ડિટેક્ટરના સંપર્કમાં આવેલી છે। તો આવી રીતે મેટલ ડિટેક્ટર છે વર્ક કરે છે। જો હવે તમે પણ આ વસ્તુ પ્રાથમિક કક્ષાની જાતે બનાવી શકો છો, એ પ્રોજેક્ટ પણ હું અહીંયા તમને બતાવવાનું છું। હું તમને બે પ્રોજેક્ટ આપીશ ના વિડીયો બતાવીશ, જે વિડીયોના આધારે તમે જાતે પણ આવું બનાવી શકો। પણ ખાસ ધ્યાન રાખજો કે વિદ્યુતનો કોઈ પણ પ્રોજેક્ટ હોય એ જાતે જો તમને ના ખબર પડતી હોય તો કરવાનો નહીં, એમાં જોખમ હોય છે ઇલેક્ટ્રિક શોક લાગવાનું, એટલે આ સૂચના ખાસ વાંચી અને સમજીને જ કામ કરવાનું। વિદ્યુત સેફટીના નિયમો પ્રમાણે જ પ્રોજેક્ટ વર્ક કરવું, નિયમનો ઉલ્લંઘન કરીને કોઈ પ્રોજેક્ટ ક્યારેય પણ કરવો નહીં। અહીંયા જે હું તમને પ્રોજેક્ટ બતાવવાનો છું એ તમારે આ નિયમનું પાલન કરીને જ કરવાનો છે, કોઈ દુર્ઘટના બને તો એમાં મારી કોઈ જવાબદારી નથી, બરાબર। તમારે કોઈ એક્સપર્ટ વ્યક્તિના ગાઈડન્સ હેઠળ આ પ્રોજેક્ટ વર્ક કરવું જોઈએ, અથવા ખબર ના પડતી હોય તો માત્ર વિડીયો જોવાનો પ્રોજેક્ટ કરવો જરૂરી નથી, અને તમને કોન્ફિડન્સ હોય તો જ આ પ્રોજેક્ટ કરવાનો આ નિયમ પ્રમાણે। તો ચાલો સમજીએ પ્રોજેક્ટ વર્ક, જાતે બનાવીએ મેટલ ડિટેક્ટર, ડુ ઇટ યોર સેલ્ફ એ મેટલ ડિટેક્ટર। તો અહીંયા હું તમને બે વિડીયો બતાવી રહ્યો છું, એ બંને રીતે આપણે બહુ આસાનીથી, બરાબર, નાનું પ્રાથમિક કક્ષાનું મેટલ ડિટેક્ટર બનાવી શકીએ। તો હવે જુઓ, બરાબર ધ્યાનથી ઓબ્ઝર્વ કરો વિડીયોમાં મેટલ ડિટેક્ટર કેવી રીતે બનાવેલું છે।
જો આજે આપણે ઘણું બધું શીખ્યા, દાખલાઓ ગણ્યા, બરાબર, મેટલ ડિટેક્ટર છે એની થિયરી પણ શીખ્યા, તો આ બધી વસ્તુઓ બરાબર દ્રઢ કરો, પ્રેક્ટિસ કરો અને પરીક્ષામાં સારા માર્ક્સ મેળવો એ જ અપેક્ષા. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.